નમસ્કાર, મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆત સાંભળો. સરકારમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું કોમલ શાહ. હવે કોઈ મેટ્રો સિટી હોય કે પછી નાનું શહેર, તેને સ્વચ્છ રાખવાની કામગીરી સફાઈ કામદારો દ્વારા કરવામાં આવતી હોય છે, પરંતુ સફાઈ કામદારોની સમસ્યા છેલ્લા ઘણા વર્ષોથી ઉકેલાતી નથી. અવારનવાર સફાઈ કામદારો દ્વારા ધરણાઓ કરવામાં આવે છે અને પોતાની માંગો સરકાર સમક્ષ મૂકવામાં આવે છે. નેતાઓ અને અધિકારીઓ દ્વારા હૈયા ધારણા અપાય છે, પરંતુ સમસ્યાનો અંત આવતો નથી. સફાઈ કામદારોને મહેનતાણું ઓછું મળતું હોવાની ફરિયાદ ઘણી જૂની છે. આ ઉપરાંત ઘણી વખત કોન્ટ્રાક્ટર દ્વારા મહેનતાણામાંથી કેટલીક રકમ કાપીને આપવામાં આવતી હોવાની પણ રજૂઆતો થયેલી છે. તો આ ઉપરાંત રોસ્ટર પદ્ધતિનો પણ સફાઈ કામદારો વિરોધ કરી રહ્યા છે, ત્યારે સફાઈ કામદારોની સમસ્યા અંગે જ આજની રજૂઆત છે. અને જે પ્રમાણે સફાઈ કામદારો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી તે છતાં પણ તેમની માંગો સંતોષવામાં નથી આવી રહી, અનેકવાર સફાઈ કામદારો દ્વારા ધરણા કરવામાં આવ્યા છે તે છતાં પણ હજુ તેનું નિરાકરણ આવ્યું નથી. તો કાયમી પગાર કરવા માટેની પણ સફાઈ કામદારો દ્વારા માંગ કરવામાં આવી છે, તે છતાં પણ તે માંગને સંતોષવામાં નથી આવી. તો જે પ્રમાણે સફાઈ કામદારોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે અને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, પગારને લઈને રજૂઆત કરવામાં આવી છે, આ સાથે સમયને લઈને પણ રજૂઆત કરવામાં આવી છે, તે છતાં પણ તેમની રજૂઆત કોઈ દ્વારા સાંભળવામાં નથી આવતી અને તેનું નિરાકરણ નથી લાવવામાં આવી રહ્યું. અને આખરે તે લોકોને ધરણા કરવાનો વારો આવ્યો છે, ત્યારે ગાંધીનગરના લોકોનું શું કહેવું છે તે જોઈએ. સફાઈ કર્મચારીઓ મહત્વની કામગીરી કરતા હોય છે. દરેક શહેરની વાત કરવામાં આવે તો ગાંધીનગર શહેર, રાજકોટ શહેર, બરોડા કે અમદાવાદ હોય, ગમે ત્યાં હોય, પણ દરેક સફાઈ કર્મચારીના પ્રશ્નો અલગ અલગ હોતા હોય છે. ગાંધીનગરમાં સફાઈ કર્મચારીના શું પ્રશ્નો છે, શું તેમની માગણીઓ છે, તેમને શું નથી મળી રહ્યું, તેના વિશે આપણે મુદ્દાસર વાત કરીશું. જે સફાઈ કર્મચારીઓ ગાંધીનગર ભેગા થયા છે, આપણે શું નામ આપનું? વાઘેલા કિરીટકુમાર ડાયાભી. કિરીટભાઈ, દરેક મહાનગરમાં સફાઈ કર્મચારીઓના અલગ અલગ પ્રશ્નો હોય છે, તમારા કયા પ્રશ્નો છે કે જે હજુ સુધી નિરાકરણ નથી આવ્યું? મોટો તો એક જ પ્રશ્ન એવો છે કે ગાંધીનગરમાં આઉટસોર્સિંગ જે પ્રથા ચાલે છે, ગાંધીનગર પૂરતી નહીં, ઓલ ઓવર ગુજરાતમાં જે નાનામાં નાની નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય કે ગ્રામ પંચાયત હોય, એમાં જે આઉટસોર્સિંગ માધ્યમે જે સફાઈ કામદારોનું જે શોષણ થાય છે ને, તે બહુ જ નીતિ વિષયક જે બાબત છે, બહુ ગંદી બાબત છે. અને તેમાં આર્થિક, સામાજિક અને માણસોનું શોષણ જે થાય એ બહુ ખરાબ થઈ રહ્યું છે, જે બંધ થવું જોઈએ, ચોક્કસ બંધ થવું જોઈએ. જે શોષણ થઈ રહ્યું છે સફાઈ કર્મચારીનું, બેન વાત કરીએ તો કયા કયા પ્રશ્નો લઈને તમે સરકારમાં, મતલબ જે અધિકારીઓ તમને રજૂઆત કરી હશે, કેટલી વખત રજૂઆત કરીને ક્યાં ક્યાં રજૂઆત કરી તમે? અમે સચિવાલય, વિધાનસભા, ગાંધીનગર મનપામાં બધે રજૂઆત કરી ચૂકેલા છે. અને અમે અધિકારીઓને હવે રજૂઆત કરીને પણ થાકી ગયા, કારણ કે રજૂઆતો અમારી કોઈ સાંભળવામાં આવતી નથી. અને સાંભળીને અમારી કાન આગળ બેરાજ કરી નાખે છે એવી વસ્તુ થઈ રહી છે. વાલ્મીકી સમાજનું કોઈ પણ પ્રશ્ન સાંભળતા નથી. આજે આ જ પ્રશ્ન બાબતમાં અમારું ગાંધીનગરની અંદર 128 દિવસ થયું આંદોલન ચાલુ છે. અને અમે અમારા જે આમ પ્રતિક ઉપવાસ હતા, 51 પ્રતિક ઉપવાસથી અમારું આંદોલન તોડાવવામાં આવ્યું હતું. અને અમારા ઉપવાસ તોડાઈ અને અમારું અમારી મેયર સાહેબ અને રુચિર ભટ્ટ સાહેબે અમને બાયદરી પર આપ્યા, પણ અમારા કમિશનર સાહેબ અને અત્યારે એજન્સી આ અમારી વાત સાંભળતા નથી અને અમારા કામદારોને લેતા પણ નથી. અત્યારે અમારે પોતાનું આ શોષણના લીધે અમારા 3 કામદારોએ કાલે ઝેરી દવા પીધેલી છે. એમને કંઈ પણ થશે એની જવાબદારી કમિશનર સાહેબ અને એજન્સીની ખાસ રહેશે. ચોક્કસ 128 દિવસ જેટલું આંદોલન ચાલ્યું, રજૂઆત તમે કરી અને ગઈકાલે 3 કર્મચારીઓને દવા પીધી, આગળ તમે કેવી રીતે લડત આપવા માગો છો સરકાર સામે, જે તમારા પ્રશ્નોનો ઉકેલ આવે, તમને ન્યાય મળે એના માટે કેવી પ્રકારની લડત આપવા માગો છો? અમે આગળ એવી રણનીતિ બનાવી રહ્યા છીએ કે સમગ્ર ગુજરાતમાં એક સાથે બધી નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, ગ્રામ પંચાયત તેમજ નાની મોટી જે પણ ગલી મુલ્લા બધે જગ્યાએ એક સાથે સફાઈ કામગીરી બંધ કરવા માટેનું એલાન કરી રહ્યા છે. જે ચોક્કસ, તો જે પ્રમાણે સફાઈ કર્મચારીઓને અલગ અલગ પ્રશ્નો હોય છે, જે ગાંધીનગરની વાત કરવામાં તો ગાંધીનગરમાં તમને જે આઉટસોર્સિંગનો પ્રશ્ન છે તેને લઈને તમને અન્યાય થઈ રહ્યો છે, ભરતી કરવામાં નથી આવતી, જે કાયમી કરવાની વાત છે તેને લઈને ઘણીવાર જે રજૂઆત કરવામાં આવી છે તેને સાંભળવામાં નથી આવતી, તેઓ તેમનો આક્ષેપ છે. અને તેને લઈને ગઈકાલે 3 જે કર્મચારીઓ હતા
તેમણે દવા પીધી હતી અને હાલ તેઓ સારવાર હેઠળ છે. પરંતુ સરકાર જ્યાં સુધી સાંભળે ત્યાં સુધી એમની વાત કહેવામાં આવે છે કે ભાઈ ક્યાં સુધી અમને અન્યાય થશે અને ક્યાં સુધી અમારી ભરતીનો જે પ્રશ્ન છે એ ઉકેલવામાં નહીં આવે, તેઓ તેમનો સવાલ સરકારને છે. વીરેન મહેતા, મમતા ન્યૂઝ, ગાંધીનગર. સફાઈ કામદારોને જે મહેનતાણું આપવામાં આવે છે તે લોકોને ઓછું પડતું હોય છે અને તેની રજૂઆતો તેમના દ્વારા અનેકવાર કરવામાં આવી છે. તો આ સાથે સાથે તમામ સફાઈ કામદારો દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો છે અને આ અંગે ધરણા પણ કરવામાં આવ્યા છે. તે છતાં તેમની રજૂઆત કોઈ સાંભળવા માટે તૈયાર નથી. જે એજન્સીઓ દ્વારા સફાઈ કામદારોને રાખવામાં આવતા હોય છે તે એજન્સીઓ દ્વારા તેમના મહેનતાણામાં કટકી કરી લેવામાં આવતી હોય છે અને જેના કારણે તે લોકોને સૌથી ઓછું મહેનતાણું પ્રાપ્ત થતું હોય છે અને જેના કારણે અનેકવાર રજૂઆત તેમના દ્વારા કરવામાં આવે છે. ત્યારે આગળ વડોદરાના લોકોનું શું કહેવું છે તે જોઈએ. સંસ્કારી નગરી તરીકે જાણીતા વડોદરા શહેરને સાફ અને સુથરું રાખવાની અંદર જેનો મહત્વનો ફાળો છે એવા સફાઈ કર્મચારીઓ પોતાની માંગણીઓ લઈને છેલ્લા કેટલાક દિવસથી સરકારને રજૂઆત કરી રહ્યા છે, પરંતુ તંત્રના બહેરા કાને તેમની રજૂઆત સામે પડી નથી રહી. ત્યારે હવે આગામી દિવસોની અંદર સફાઈ કર્મચારીઓ તેમના પડતર પ્રશ્નોને લઈને સરકારની સામે લડી લેવાના મૂળમાં છે. ત્યારે અમારી સાથે કેટલાક સફાઈ કર્મચારીઓ છે, તેમનાથી આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે તેમની પડતર માંગો શું છે. જે રીતના વાત કરવામાં આવે તો સફાઈ કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી પડતર માંગોને લઈને સંઘર્ષ કરી રહ્યા છે. મુખ્ય પડતર માંગો શું છે? મુખ્ય પડતર માંગો એ છે કે છેલ્લા આજે દસ પંદર વર્ષથી માનવદિનને રોજિંદા માનવદિન કર્મચારીઓ જે છે હંગામી 11 માસની એ લોકોને રોજિંદારી કરવાની માંગણી છે. અગાઉના બોર્ડે મંજૂરી આપી દીધી 1254 જણની મંજૂરી આપેલી હોવા છતાં 901 જણને જ રોજિંદારી કરવામાં આવ્યા છે. બાકી રહેલા 350 લોકોને રોજિંદારી કરવા માટે અમે વારંવાર છેલ્લા 2 વર્ષથી આવેદનપત્રો આપવા છતાં આજ દિન સુધી રોજિંદારી કરતા નથી. તેમજ સફાઈ કર્મચારીઓને ઘણી બધી તકલીફો, જેવી રીતે સાધનો પૂરતા મળતા નથી અને જે લોકો રેગ્યુલર નોકરી આવવા છતાં પણ એમની એબસન્ટો મૂકવામાં આવે છે અને જે લોકો બેઠા ઘરે રહે છે એમની હાજરી પૂરાઈ જાય છે. અને ઘણા બધા તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ જ આનો અમને યોગ્ય જવાબ આપવામાં આવતો નથી. હાલમાં જ ગઈકાલે જ અમે ગાંધીનગરમાં જોયું કે આજે આટલા 100 દિવસ ઉપરાંતના આંદોલન કરવા છતાં પણ કોઈ કર્મચારીઓની માંગણી સ્વીકારવામાં આવતી નથી. એવી જ રીતે એક ગુજરાતમાં એક ટ્રેન્ડ થઈ ગયો છે કે સફાઈ સેવક જ્યાં સુધી માંગે ના ત્યાં સુધી કશું આપવાનું નહીં, અને માંગે તો બી એને છે ને છેલ્લી કક્ષાનું જ આપવાનું, કે એને 10 માંગ કરી હોય તો 2 માંગ આપી દેવાની, 8 માંગ પડતર જ રાખવાની, અને આવી રીતે અસંખ્ય શોષણ કર્મચારીઓનું થઈ રહ્યું છે. બિલકુલથી સફાઈ કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે. સફાઈ કર્મચારી જે છે શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા મહત્વનો ભાડો ભોગવી રહ્યા છે. ત્યારે તમારી એવી કઈ તકલીફો છે જેને લઈને તંત્રને તમે રજૂઆત કરી રહ્યા છો? તકલીફો તો એટલી ઘણી બધી છે સફાઈ સેવકો, કારણ કે ઘણા લોકો સાહેબો જે છે એમને 14 લીટર પેટ્રોલ મળતા છતાંય એ લોકો ચેક નથી કરતા, વ્હાઇટ કોલરના ભરોસે રહે છે અને હપ્તા એટલા લે છે અને એટલો પગાર બી એમને મળે છે, તો બી એમનું કામ નથી કરતા ને વ્હાઇટ કોલર જોડે કામ કરાવે છે. અને હપ્તાના ટેબલો તો મહિને 50,000 રૂપિયાના હોય છે એમને. દરેક વોર્ડમાં એટલા હપ્તા ચાલે છે, 3 નંબર છે, 12 નંબર છે, ઘણા બધા વોર્ડો છે અને હપ્તા બહુ જ લે છે લોકો. કોઈ યોગ્ય કામગીરી કરતા નથી, પેટ્રોલ એટલું મળતા છતાં તો બી એ લોકો ફરતા નથી ને વ્હાઇટ કોલર પર જ બોજર કરે છે અને વ્હાઇટ કોલર બી લે છે, હપ્તા નથી લેતા. બધાનું જામો મિલી ભગત છે. શું માંગણી છે અને માંગણી નહીં સ્વીકારવામાં આવે આગામી દિવસોમાં તો કયા પગલાં ભરવામાં આવશે? માંગણી અમારી એ જ છે કે અમારા આજે લગભગ માનવદિનમાં 10-10, 12-12 વર્ષ થઈ ગયા, અમને રોજિંદારી કરવામાં આવતા નથી, અમારું પરિવર્તન થતું નથી. એટલે અમારું અગાઉમાં જો અમે ઘણીવાર 2 વર્ષથી માંગણી કરીએ છીએ, આજે 10-12 વર્ષથી માંગણી ચાલી રહી, 2 વર્ષ પહેલાં જે લોકોને કર્યા હતા 900 જણના, આજે બાકી રહી ગયા છે જે 350 જણ, એ લોકોને આપણે જો રોજિંદારી નહીં કરે તો અમે આંદોલન કરવાના છે. બિલકુલથી આંદોલનના મૂળમાં સફાઈ કર્મચારીઓ છે. છેલ્લા 12-15 વર્ષથી એ લોકોની પડતર માંગોને લઈને સરકાર વિરુદ્ધ લડાઈ આપી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરની વાત કરવામાં આવે તો વડોદરા શહેરની અંદર તંત્ર દ્વારા સફાઈ કર્મચારીઓને કઈ સુવિધા આપવામાં આવે છે? સુવિધા તો આપણે કંઈ કહી ના શકીએ, કેમ કે કોઈ સુવિધા જ નથી આપવામાં આવતી. નહીં ગ્લોવ્સ આપવામાં આવતા, નહીં બૂટ આપવામાં, નહીં રેનકોટ, નહીં કોઈ, એટલે કોઈ વાત નહીં, કોઈ નહીં. દરેક સફાઈ કામદારોને તમે જોઈ રહ્યા છો વડોદરામાં, તમામ સમાચાર મિત્રો ફરતા જ હોવ છો, કોઈને તમે ડ્રેસ પહેરીને સફાઈ કરતા જોયા છે, કોઈ સફાઈ સેવકને કશી સુવિધા મળતી નહીં. એમનું ફક્ત ચોથા વર્ગના કર્મચારીનો સૌનો સાથ સૌનો વિકાસ એ તો એમ લોકોને દુઃખી કરવામાં આવે છે, બાકી કંઈ છે નહીં. બીજી વાત એવી કે વોર્ડ નંબર 3, 4, 12, 5
આ બધા વોર્ડોમાં અધિકારી લેવલેથી લઈને અને વ્હાઇટ કોલર જે એવી કોઈ પોસ્ટ જ નથી કોર્પોરેશન, એના દ્વારા મોટા પાયે જેવા ભાઈએ કીધું કે 50-60 હજારના ટેબલ ચાલે છે, કેટલા લોકોની હાજરીઓ પુરાય છે, એમને કામ કરવું હોય છે છતાં પણ ના કે હેરાન કરીને એને છેલ્લા પૈસા આલવા પર 1500-2000 હપ્તા લઈને મજબૂર કરીને હપ્તાની પ્રોસેસ ચાલી રહ્યું છે, અને એ બી સેનેટરી ઇન્સ્પેક્ટર વોર્ડ ઓફિસર સુધી આ બધું પૈસાનું લેવડ દેવડ ચાલતું હોય છે. બિલકુલથી હપ્તાબાજી બી ચાલતી હોય છે. આગામી દિવસની અંદર માંગો નહીં સ્વીકારવામાં આવે, છેલ્લા 12-15 વર્ષથી માગણીઓ કરી રહ્યા છો પડતર માગણીઓને લઈને, પરંતુ સરકારના બેરા કાને તમારો અવાજ નથી પહોંચતો. આપના જે માંગણીઓ છે એ સરકારના કાન સુધી પહોંચાડવા માટે હવે કયા પ્રયાસ કરશો? અમે વર્ષોથી 10-12 વર્ષથી વડોદરા શહેર અમારા મહેશભાઈના થ્રુ સંઘર્ષ સમિતિએ ઘણી ખરી વાર આવેદનપત્રો આપ્યા, ઘણી ખરી વાર હાથ જોડ્યા, આંદોલન કર્યું. 2-2 દિવસ અમે 3-3 દિવસ આંદોલન પર બેઠા ત્યારે અમારા 901 જણને રોજિંદારી કર્યા, અને બાકી જે માનવદિન હંગામી કર્મચારીઓ રહી ગયા છે એ પ્રશ્નોનો આજ દિન સુધી નિકાલ આવ્યો જ નહીં. જેવા જેમાં કોઈના 2 દિવસ ઓછા હતા, કોઈના 5 દિવસ ઓછા હતા, તો અત્યાર સુધી એ 2-2 વર્ષ થયા તો એ લોકોના દિવસો થયા જ નહીં. સરકાર આની પર કોઈ નોટિસ કર્યું જ નહીં. એના માટે અમે વડોદરા શહેર સંસ્કારી નગરીના સફાઈ કર્મચારીઓ અત્યંત દુઃખની લાગણી અનુભવીએ છીએ કે આટલી સરસ સંસ્કારી નગરી છે અને અમે જો વડોદરા શહેરમાં અમારા સફાઈ કર્મચારીઓ આટલું ચોખ્ખાઈ રાખે છે તો પણ એ લોકો અમારું ધ્યાન નહીં રાખી શકતા, એનું શું કારણ છે કે ખબર પડતી નહીં. એના માટે અમે સફાઈ કર્મચારીઓ આજે આપના માધ્યમથી સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ કે અમારી એવી માંગણીઓ છે કે અમારા પડતર પ્રશ્નોને જરૂરથી જલ્દી ધ્યાને લઈ અને આનું સાચું માર્ગદર્શન અમને મળે, સાચી દિશામાં અમને લઈ જાય એવી અમારી સફાઈ કર્મચારીઓની માંગણીઓ છે. બિલકુલથી સફાઈ કર્મચારીઓ સાથે શોષણ થઈ રહ્યું છે, તેમની સાથે શોષણ કરવામાં આવે છે. તંત્રનો અધિકારી હોય કે તંત્ર હોય, સફાઈ સેવકોની વાત સાંભળવામાં નથી આવતી. આગામી દિવસમાં જો આપની વાત સાંભળવામાં નહીં આવે તો હડતાલી આંદોલનનું શસ્ત્ર ઉઘાડવામાં આવશે. અત્યાર સુધી તો દરેકને અમે 2 હાથ જોડીને વિનંતી કરી છે અને અમારી માંગણીઓ લેખિતમાં અને મૌખિકમાં રજૂઆત કરવા છતાંય આ લોકો કોઈ ધ્યાનમાં લેવાની હતી, અને આગામી દિવસોમાં આ લોકો જો તંત્ર ધ્યાનમાં લે તો અમે આંદોલન કરવાની ફરજ પડશે, જેની સંપૂર્ણ જવાબદારી વહીવટતંત્રની રહેશે અને જેટલા અહીંના પદાધિકારીઓ છે એ લોકોની રહેશે. બિલકુલથી જે રીતના સફાઈ કર્મચારીઓનું કહેવું છે કે તેમનું શોષણ કરવામાં આવી રહ્યું છે અને તેમને જે તંત્ર દ્વારા એમને રજૂઆત કરવામાં આવે છે પરંતુ તંત્ર એમની વાત ધ્યાને લેતી નથી, તો આગામી દિવસની અંદર રોષે ભરાયેલા સફાઈ કર્મચારીઓ હવે આંદોલનના મૂળમાં છે. ત્યારે જો વડોદરા શહેર જે સાફ ને સુથરું દેખાઈ રહ્યું છે તે આગામી દિવસમાં ગંદકીના સામ્રાજ્યથી ભરપૂર થઈ જાય તો તેની સંપૂર્ણ જવાબદારી જે છે તંત્રની રહેશે. કેમેરામેન દક્ષેશ સોલંકી સાથે પ્રશાંત ગજ્જર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. સફાઈ કામદારોને પડતી સમસ્યામાં રાજકોટના લોકોનું શું કહેવું છે તે જોઈએ. રાજકોટ મહાનગરપાલિકાના જે સફાઈ કામદારો છે તેમની પડતર માંગણીઓ અનેક સમયથી છે અને તે હજુ સુધી તેમની જે માંગણી છે તે સ્વીકારવામાં નથી આવી. એક રોષની લાગણી તેઓમાં છે. આપણી સાથે રાજકોટ મહાનગરપાલિકાના સફાઈ કામદારો છે, એમની સાથે વાત કરીશું. યુનિયનના જે આગેવાનો છે તે પણ આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે વાત કરીશું. શું નામ છે આપનું? સફાઈ કામદાર જાગૃતિ મંડળના પ્રમુખ ભરતભાઈ બારિયા. આજે 26 વર્ષ જેવું થયું રાજકોટ મહાનગરપાલિકામાં અમે યુનિયન લઈને બેઠા છે. આજે કોન્ટ્રાક્ટવાળાનું આજે એને 27 વર્ષથી આ કોન્ટ્રાક્ટવાળાને 35 ને 50 પૈસા દેતા હતા, એમાં મ્યુનિસિપાલિટીના અધિકારી એને 35 ને 50 પૈસા દેતા હતા અને એને છે ને ખાલી મ્યુનિસિપાલિટીના અધિકારી એને 20 રૂપિયા ચૂકવવામાં આવતા હતા ને 20 રૂપિયા ચૂકવવામાં આવતા હતા. ગાંધીનગરની ટીમ આવેલી 8-9 જણા, પછી બોર્ડના ચેરમેન હતા ને એમ કીધું કે ભાઈ આટલો બધો ભ્રષ્ટાચાર, આજે 6 વર્ષ પહેલાંની વાત કરું છું, આટલો બધો ભ્રષ્ટાચાર થાય છે, આ બીજી કારખાના હોય તો બીજી કંપની હોય તો અમે એમાં સીલ મારી દઈ, પણ આ મ્યુનિસિપાલિટીમાં સીલ કેમ મારવું? આ કોન્ટ્રાક્ટના તમે ગાંધીનગરના બેને હિસાબ કર્યો તો 1.5 લાખ રૂપિયાનું તમે આમાંથી ઓછા આપો છો વાલ્મીકી સમાજને, ને રાત દિવસ તડકામાં કામ કરે, ધૂપમાં કામ કરે, ઠંડીમાં કામ કરે, એના પૈસા તમે ખાઈ જાઓ છો મ્યુનિસિપાલિટીવાળા. આ બરોબર ન કહેવાય. આ ઉપર લેવલે
અમે અવારનવાર રજૂઆત કરેલી છે. ને બીજા નંબરમાં અમે આજે રાજકોટ મહાનગરપાલિકામાં મને 32 વર્ષ થયા, 32 વર્ષથી ઘણાય મેયર વહી ગયા. વજુભાઈ વાડાથી હું માનું ને, વજુભાઈ વાડાથી માંડી તો ઠેઠ 10 થી 15 મેયર વહી ગયા, પણ અમને હાયે હા કીધો છે, અમારું કોઈ કામ થયું નથી. ને અત્યારે હાલના મેયર રહ્યા કે ભાઈ, અનેક વાર અમે મેયરોને વાત કરી છે, પાર્ટીમાં અમે જોડાયેલા છે, છતાં અમારું કામ થતું નથી. તો અમને આશ્વાસન દેવામાં આવે છે, પછી રાજકીય માણસોને મળીશી, અધિકારીને મળીશી. તો આજે અમે હાઈકોર્ટમાં ગયા, આજે હાઈકોર્ટમાંય અમારી હારે અન્યાય થયો. પછી બહુમાળીમાં લેબરમાં ગયા તો 5 વર્ષ સુધી અમારો કેસ આવ્યો, ને 5 વર્ષ પછી છાપામાં દઈ દીધું, એમના અમને નકલ નથી આપી, કાંઈ નથી આપ્યું. નહીં કે તમે આ કેસ હારી ગયા છો, આ અમારી ઉપર અન્યાય ખરોખરનો થાય છે બહુ. કહી શકાય કે અન્યાય થઈ રહ્યો છે તેવું સફાઈ કામદારો કહી રહ્યા છે. શું નામ છે આપનું? મારું નામ બટુકભાઈ વાઘેલા છે. બટુકભાઈ, શું કહેશો અત્યાર સુધી? કહી શકાય કે લાંબા સમયથી તમારા જે પડતર પ્રશ્નોની માંગણી તમે અનેક વખત મેયર શ્રીઓને કરી છે, કલેક્ટરને પણ કર્યું છે, શું કહેશો કે તંત્ર તરફથી કઈ પ્રકારનું સાંત્વના આપવામાં આવે છે? આ વાલ્મીકી સમાજે દેશ આઝાદ થયો છે, અમે તો અત્યારે ગુલામો છીએ ને એવું અમે અહેસાસ કરી રહ્યા છીએ કે આઝાદ દેશના ગુલામ વાલ્મીકી સમાજના સફાઈ કામદારો ગુલામીની જિંદગી જીવી રહ્યા છે. વિચાર કરો, આ દેશને આઝાદ થયા 75 વર્ષ થવા આવ્યા અને અમારે 3000 કોન્ટ્રાક્ટમાં કામ કરવું પડે ને અમારો આ આ મોંઘવારીમાં ચૂલો કેવી રીતે હળગે એ અમારી ગુલામીમાં અમે જીવી રહ્યા એ સાબિત કરી રહ્યું છે. અમે વિજયભાઈ જ્યારે પહેલી પેટા ચૂંટણી લડ્યા 2014-15 વાલ્મીકી સમાજમાંથી ચૂંટણી પ્રચાર ચાલુ કરે છે, જાહેરમાં વચન આપે છે કે હું ચૂંટાઈ જાઉં મોસાળે જમણવારો હોય ને મા પીરસનાર હોય પછી વાલ્મીકી સમાજને શું કંઈ ખોટ થવાની છે, તમે મને મત આપીને મોકલો, એક વખત હું ગાંધીનગર બેસી જાઉં એટલે ભરતી કરી. છેલ્લા 25 વર્ષથી રાજકોટનું સેટઅપ, જેથી રાજકોટનું અહીંયા સિંગલ માળ હતો અને મહેકમ એ લોકોનું કુલ 500 બીજા ક્લેરિકલ સ્ટાફ હતો, અત્યારે 5000 થઈ ગયો અને સફાઈ કામદારનું જે કંઈ સેટઅપ હતું 3500 આજે 1500 થઈ ગયું છે અને 7500 માણસો કોન્ટ્રાક્ટમાં કામ કરે છે. તો આમાં અમારી ગુલામી નહીં તો શું? વિકાસ વિકાસ વિકાસની વાત છે, વિકાસની આ સમાજ તો પછાત થઈ ગયો છે. આજે અમારા સમાજમાં કોઈ એક ટાઈમ ચૂલા નડે, અમારા સમાજમાં મરણ થાય છે તો અમારા કફન માટે એને પૈસાનો ફાળો કરવો પડે, કોઈ બીમાર પડે છે તો બીમાર માટે અમારે દવા માટે ફંડ ફાળા કરવા પડે. હવે અમે જે વિજયભાઈએ ભરતી માટે કહી ગયું, અમે 2018 આંદોલન કર્યું, અમને છાવણીમાં પારણા કરાવવા હોય મેયર શ્રી આવ્યા, નીતિનભાઈ ભારદ્વાજે, કમલેશભાઈ મીરાણી, કમિશનર પાની સાહેબ આવ્યા, આજે અમારા ફોર્મ ભરાઈને અભેરાએ ચડાવી દીધા. અને જે અત્યારે એમ વાત થઈ રહી છે કે રોસ્ટર પદ્ધતિ, તો જ્યારે વર્ષોથી માથે મેલું ઉપાડતા હતા, ગટરમાં અમારા માણસો મરી ગયા, ગંદકીઓ અમે સાફ કરતા હતા, ગટરમાં ઉતરતા હતા, ત્યારે કોઈ રોસ્ટર પદ્ધતિને આ આ ગંદુ કામ છે ખાલી કે વાલ્મીકી સમાજ એક જ કરે છે અને આમાં રોસ્ટર પદ્ધતિ ન હોય વાલ્મીકી સમાજ સફાઈ કામમાં. અને જેને રોસ્ટર પદ્ધતિમાં જો કદાચ ભરતી કરવી હોય તો અમને વાંધો, એ ગટરમાં ઉતરે, મેલું ઉપાડે, ઢોરના મેલા ઉપાડે, માણસનું મેલું ઉપાડે, પછી એને ભરતી કરો તો અમને કોઈને વાંધો નથી, પણ એને સાફ સુથરું કામ કરવું છે, કામ અમારી પાસે કરવાનું, પગાર એને ખાવો છે. તો આ એક અન્યાય કરતા છે. આજે દેશ આઝાદ થયા એટલા વર્ષ અમારો કોઈ રાજકોટમાં કોર્પોરેટર નથી, અમારા કોઈ ધારાસભ્ય નથી, અમારા સંસદ સભ્ય નથી, અમારો કોઈ રાજ્યસભ્ય, આ સમાજનો કોઈ અવાજ ઉઠાવવાનું નથી. આ કચડાયેલા સમાજને, આ છેવાડાના માનવીને હજી છેવાડામાં ધકેલવા અને કચડવામાં બધેને રસ છે. એટલે અમને દુઃખ છે કે અમે આ દેશના નાગરિક છીએ. આના કરતાં અંગ્રેજીનું શાસન હતું કે આખો દેશ ગુલામીના લેબલ ઉપર તો જીવતો હતો, આ તો દેશ આઝાદ થયો પણ અમે તો ગુલામી. કહી શકાય કે ખૂબ જ રોષે દેખાઈ રહ્યા છે. ચમનભાઈ પરમાર, ચમનભાઈ શું કહેશો? પ્રશ્નો તો મૂક્યા છે પણ તેનું નિરાકરણ કેટલા હદ સુધી સંપન્ન થયું છે? આજે કોર્પોરેશનમાં 25 વર્ષથી સફાઈ કામદાર માટેની જે અમારી ભરતી માટે અમે જેટલે ભૂખ હડતાલ ઉપર ઉતર્યા, મતલબ કે અમે ઘણું આ સમાજ માટે કરી રહ્યા, પણ અવાજ અમારો ક્યાંય ને ક્યાંય દબાઈ રહ્યો છે, અમારો અવાજ સાંભળવા માટે કોઈ છે નહીં, નથી કોઓપરેટર, નથી ધારાસભ્ય, નથી કોઈ અમારો સંસદ. આ વાલ્મીક પછાત કે છેવાડાનો જે માનવી કહેવાય કે અમારા જેને કહેવામાં આવે ને કે ગંદામાં ગંદુ કામ અમારો વાલ્મીક સમાજ કરે છે, આજ
વચ્ચે ભરાણા છે. મહત્વનું છે કે અત્યારે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે મહાનગરપાલિકાની. જો વાત કરીએ તો મહાનગરપાલિકા અત્યારે ખૂબ જ એક દેખાવ તો કરી રહી છે કે ક્યાંક ને ક્યાંક તેમ સફાઈ કામદારોને સાચવી રહી છે, પણ સફાઈ કામદારોનું કહેવું અલગ છે કે મહાનગરપાલિકા તરફથી કોઈ પ્રકારની જે સ્પષ્ટ કે નક્કર નીતિ અપનાવવામાં નથી આવતી. કેમેરા પર્સન રવિ ચાવડા સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. હવે ભાવનગરના સફાઈ કામદારોની શું પડતર માંગ છે તે જોઈએ. સફાઈ કામદારોનો જે પડતર પ્રશ્ન છે, જેને લઈને અનેકવાર આંદોલન થયા છે, સફાઈ કામદારોના પડતર પ્રશ્નો અંગે અનેકવાર રજૂઆતો થઈ છે, પરંતુ સરકાર દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ખાસ વાત કરીએ તો જે સમયે કોરોના મહામારી હતી તે સમયે ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ તરીકે પ્રથમ સન્માન સરકાર દ્વારા જે સફાઈ કર્મીઓનું કરવામાં આવ્યું હતું, પરંતુ આજની તારીખે જ જોવા જઈએ તો સફાઈ કામદારોના અનેક પ્રશ્નો છે કે જેને લઈને સફાઈ કામદારોને મુશ્કેલી પડી રહી છે. ત્યારે ભાવનગરના લોકો આપણી સાથે જોડાયા છે, તેમની પાસેથી જાણશું કે કેવી મુશ્કેલીઓ છે ને આ અંગે સરકારને શું વિચારવું જોઈએ. ખાસ વાત કરીએ તો સફાઈ કામદારોના જે પડતર પ્રશ્નો છે તેને લઈને હાલ નિરાકરણ આવતું નથી, અનેકવાર રજૂઆતો થાય છે, સરકારે કેવી કાર્યવાહી કરવી જોઈએ. જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરતા હોય, જ્યારે નરેન્દ્રભાઈ સ્વચ્છતા અભિયાનના જે મુખ્ય સિપાહીઓ છે એવા સફાઈ કામદારોના પગ ધોઈને એમનું પૂજન કરતા હોય, અને એની પછી ભાજપની સરકાર અને નરેન્દ્રભાઈ મોદીના વડપણવાળી સરકાર જે સફાઈ કામદારો છે જે ખરેખર રસ્તા ઉપર ઉતરીને રોજ આપણા શહેરો સાફ રાખે છે, આપણા ઘરની ગલીઓ સાફ રાખે છે, એમના પ્રશ્નો જ્યારે આવે ત્યારે એના નિરાકરણ ન લાવે અને એમની કોઈ પણ માગણીઓ સ્વીકારવાનો એ ના પાડે, તો આ વસ્તુ મને ખરેખર જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક ભાજપની સરકાર અને ભાજપની સરકારના તમામ મોટા નેતાઓ છે એ સફાઈ કામદારોને છેતરતી હોય એવું ક્યાંક ને ક્યાંક ચોક્કસપણે દેખાય આવે. એટલે જો ખરેખર આ ભાજપની સરકાર, નરેન્દ્રભાઈ મોદી અને એમના તમામ સિપાહીઓ જો એવું સમજતા હોય કે આ સફાઈ કામદારો છે એ જરૂરી છે અને સમાજનો અભિન્ન અંગ છે, તો એમની જે યોગ્ય માગણીઓ છે, વ્યાજબી માગણીઓ છે, એ સરકારે કોઈ પણ વિલંબ કર્યા વગર સ્વીકારવી જોઈએ. ચોક્કસ, ખાસ જે પ્રકારે ભાઈએ વાત કરી સફાઈ કામદારો છે તેની માંગણીઓ સરકારે સ્વીકારવી જોઈએ, શું કહેશો? આપ એક બહેન છો, આપણા ઘર પાસે બહેન પણ વાળવા આવતા હોય છે, સફાઈ કરવામાં આવતા હોય, તેની મુશ્કેલી અંગે સરકારે શું કરવું જોઈએ? સરકારે એમને ખરેખર તો કાયમિક કરવા જોઈએ અને વહેલી તકે એને કાયમિક કરવા જોઈએ, કારણ કે જે સફાઈ કર્મીઓ છે એ પોતાનો સમય કેટલા વાગ્યો, સવારમાં 4 વાગ્યાથી આવે છે, અને જ્યારે આ ભાજપ સરકાર છે તો એ એના વિશે વિચારતી નથી. ખરેખર તો જે ભાજપ સરકારે વિચારવું જોઈએ કે સફાઈ કર્મીઓને કાયમિક કરવા જોઈએ અને એના કામના કલાકો નક્કી કરવા જોઈએ. ખાસ આ હતા ભાવનગરના લોકો કે જેમના દ્વારા જણાવ્યું કે જે પ્રકારે ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ તરીકે જેઓનું સન્માન કર્યું છે તે જ સફાઈ કર્મીઓ હાલ પોતાના પ્રશ્નોને લઈને સરકાર પાસે અનેકવાર રજૂઆતો કરે છે, ત્યારે આ અંગે સરકારને યોગ્ય રીતે વિચારવું જોઈએ તેવી લોક માંગ ઉઠી છે. અલ્પેશ ડાભી, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. સફાઈ કામદારોની જે પડતર માંગો છે તેની માંગ પૂરી સરકાર દ્વારા ક્યારે કરવામાં આવશે તે હવે જોવું રહ્યું. હાલ અમારી વિશેષ રજૂઆતમાં બસ આટલું. ત્યાં સુધી આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.